जो दाखला नंबर 13 માં અંદર શું છે કઈ બાબતનો આપણે અભ્યાસ કરીશું એ સમજી લો ઓકે કેન્દ્ર ધ્યાન આવે છે દાખલા નંબર 13 એની અંદર સારી વાત છે જો આપણે પ્રવેશના જે દાખલા ગણીએ છે એ પ્રવેશના દાખલાનો આધાર આપણે પાગડીના આધારે પાડીએ છે કે ભાઈ દાખલો કેવો છે તો જુઓ આ ભાભીના તો નવો ભાગીદાર પાગડી રોકડમાં લાવે ધંધામાં રાખી મૂકવામાં આવે પછી એના પછી આપણે વિદિત વિશાલ વાળો ગણ્યો લાવે ઉપાડી જાય પછી આપણે એવો ગણ્યો કે અંશતઃ લાવે આસ્થાને આના વાળો પછી આપણે એવો ગણ્યો હા અંશતઃ પાગડી લાવે પછી એક છેડે એવો લાવ્યો કે પાગડી રોકડમાં ન લાવે હવે એ રીતોની અંદર જ ફરવાનો હોય આ ચાર જ વસ્તુ હશે બીજું કશું હોતું નથી તો હવે મુદ્દો પાગડીનો આ છે કે નવ ભાગીદાર પાગડી રોકડમાં લાવે જૂના ભાગીદારો તરત જ ઉપાડી જાય પણ મુદ્દો એ છે કે એની અંદર મૂડી મૂડી જે છે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ છે અને અંદર ચાલુ ખાતા આપ્યા છે ચલો ફરક સમજી લઈએ એટલે આપણે બધું આવડી જાય ચાલુ ખાતા આપ્યા હોય ત્યારે મૂડી સ્થિર હોય એટલે મૂડી ખાતામાં લાવે અને લઈ ગયા નફો બાકી બધું ક્યાં નફવાનું ચાલુ ખાતે પાગડી જૂની માંડી વાળો એ ચાલુ ખાતે બધું ચાલુ ખાતે જતું રહે આમ તો મેં પેલા દિવસ વાત કરી હતી કે પાગડી માં થતો ફેરફાર એ કાયમી ફેરફાર છે અને મૂડી ખાતે નહોતા પણ અહીં તમારી ચોપડીમાં ચાલુ ખાતે બીજું ઉપાડી જાય છે ને એમાં અંદર દાખલા પાછો ઉપાડી જાય છે પાગડી એટલે જો કાયમી ફેરફાર હોય તો ઉપાડી ના જાય એમ સમજીને આપણે ચાલુ ખાતે ટૂંકમાં તમારે તો એક જ વસ્તુ યાદ રાખવાની ચાલુ ખાતું આપણે બધું ચાલુ ખાતે મૂડી ખાતામાં તો લાવે અને લઈ ગયા જ આવે વેચવાનું બધું એકત્રિત નફો એકત્રિત ખોટ બધું ચાલુ ખાતે પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો એ ચાલુ ખાતે પાગડીના હવાલા એ ચાલુ ખાતે બધું ચાલુ ખાતે ઓકે તો સમજવાનો પ્રયત્ન કરીએ આપણે એ અને બી એક ભાગીદારી પેઢીના 4:1 પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદાર હોય છે ધ રેશિયો ઇઝ ગિવન 4:1 તારીખ 31/3/2017 ના રોજ તેમની પેઢીનો પાકો સરળ નીચે મુજબ છે પાકા સરળ મૂડી આપી છે મૂડી ઇટ ઇઝ સ્થિર ફિક્સ એ બી 75 અને 25 ચાલુ ખાતા આપ્યા છે બંનેની જમા બાકી કહેવાય 8,000 અને 2,000 કારીગર અકસ્માત વળતર ભંડોળ 5,000 છે કારીગર જો મૂડી લખીશું ચાલુ ખાતાની બાકી લખીશું રોકડની બાકી લખીશું પછી વહેંચવા જેવું કારીગર અકસ્માત વળતર ભંડોળ 5,000 છે હવે સમજો પાંચમો હવાલો અકસ્માત વળતર અંગે કેટલાનો દાવો મંજૂર કર્યો છે 1,000 નો એનો મતલબ દાવો તો મળી દેવા બાજુ આવશે 5,000 માંથી 1,000 તો જતા રહે કેટલા વાર્યા 4,000 તો ભાગીદારો વચ્ચે કેટલા વેચાશે 4,000 આ ખબર પડવી જોઈએ બીક બાકી બધું આપેલું છે ઘર ખાતા નામત 5,500 વાત કરી છે હવે ઉપરની તારીખે સિંહે પ્રવેશ આપ્યો નવું નફા નુકસાન પ્રમાણ 3:1:1 ધ રેશિયો ઇઝ 1/5 સી તેના નફાના 1/5 ભાગ પેટે 20,000 રોકડા અને મૂડી તરીકે અને મૂડી તરીકે 20,000 રોકડા મૂડી તરીકે અને પાગડીના 5,000 આવશે પાગડીની રકમમાંથી અડધી રકમ જૂના ભાગીદારો તરત જ ઉપાડી જશે બહુ સિમ્પલ વસ્તુ છે એટલે આપણે આવશે ત્યારે જ નોટ કરીશું જો પહેલા તો જૂની પાગડી છે પહેલા જોઈ લો નો આ છે 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 ને છે જૂની પાગડી 5,000 એ ચાલુ ખાતા રહે છે મારા એટલે પાગડી જમા છે ઉધાર છે તો એનું જમા કરવાનું અને એ વિના ચાલુ ખાતે ઉધાર એ વેચી દેવાની બીજી અમનત કઈ થાય તો નવો ભાગીદાર મૂડી અને પાગડી લાવે તો શું અમનત થાય તો રોકડ ખાતે ઉધાર તે સીના મૂડી ખાતે ની મૂડી મૂળ મૂડી જે છે એ મૂડી ખાતે જ જાય અને તે પાગડીના પ્રીમિયમ ખાતે 5,000 હવે આજે પાગડીનો પ્રીમિયમ 5,000 છે એનો લાભ કોને મળે એ અને બી ને કયા પ્રમાણમાં ત્યાગ શોધી શકાય કારણ કે નવું તમને ઉપર આપ્યું છે તો ત્યાગ શોધીને આપણે કામ કરીશું જોઈએ છે કોકને લાભ થઈ જાય તો એને પાછો ઉધાર કરવાનો ઓકે જમીન મકાનની કિંમતમાં 10% વધારો કરો આ આપણે ફર્નિચર શોપની કિંમતમાં 5% ઘટાડો આવે રોકાણ બજાર કિંમત 35,000 છે ચોપડે લાવો તો આવી દઈશું રોકાણ 25,000 10,000 વધારો દેવાદારો પર 10% ગારખા દેનામાંથી જોગવાઈ કરો તો 5,500 ના 10% જુઓ દેવાદારો 5,500 છે એના 10% એટલે 550 એમાં 500 ની જોગવાઈ તો કરી છે 50 ની જોગવાઈ નથી કરવાની ચલો પછી અકસ્માત વળતરના દાવા અંગે એ તો પતી ગયું ડેની હોમની નકરામણી ખર્ચના 150 અને બેંક ચાર્જીસના 300 ચૂકવેલ જો વડાવો વાપરો છે ચૂકવેલ ચૂકવેલ દેટ મીન્સ યુ હેવ પેડ ઇન કેશ તમે રોકડા ચૂકવ્યા છે જેની નોંધ કરવાની બાકી છે તો કરવાની નોંધ શું નોંધ થાય રોકડા ચૂકવે રોકડ જાય જાય તો જમા એટલે રોકડ ખાતે તો જમા થઈ ગયું
હવે પેલા બે ખર્ચ છે, એ ખર્ચ સીધા જ પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, ખર્ચો ક્યાં લખાય? જેમ ચૂકવણ બાકી ખર્ચ હોય તો તમે મૂડી દેવા બાજુ લખો છો, અને પછી બીજી પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ, તો સીધી અહીં આમનોદ આવી થાય. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, તે રોકડ ખાતે, બંને ખર્ચા રાખી દેવાના. બે રીતે કરી શકાય, પેલા ખર્ચ ખાતે ના ઉધાર, પછી પાછું બંધ કરી પુનઃમૂલ્યાંકન ખાતે લઈ જાવ, પણ એવું નહીં કરવાનું, સીધું છે. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, કેટલો ખર્ચો થયો ટોટલ? 150 થાય 300, બે અલગ અલગ લખો તો હવે ચાલે. ઓકે, તો હવે આપણે ખાના પાડીએ. ખાના કેવી રીતે પાડવાના? તો જેમ પાડતા હતા એમ જ પાડવાના, પણ એની અંદર મૂડી ખાતા બે લીટીના વચ્ચે બનાવવા, પછી ચાલુ ખાતા. તો પહેલા દાખલા નંબર કયો છે? તીર. ચાલો, પુનઃમૂલ્યાંકન ખાતો બનાવતા જાઓ મારી સાથે. ખાના પુનઃમૂલ્યાંકન ખાતો બરાબર છે, પછી જૂના ભાગીદારોના મૂડી ખાતા, મૂડી ખાતા માત્ર બે જ લીટીના ઉધાર, વિગત શું નામ છે? એ બી વિગત, એ બી જમા. ચલો ચાલુ ખાતા, જૂના ભાગીદારો ચાલુ ખાતા, નવાનું ચાલુ ખાતું બનાવવાની જરૂર નથી. એ ક્યારે બનાવ્યો? તો કદાચ ભાભી રોકડમાં ના લાવતો હોય ત્યારે. અહીં નહીં, અહીં તો લાવે છે રોકડમાં, એટલે કોઈ ઇશ્યુ નથી. ચાલુ ખાતા, ચાલુ જૂના ભાગીદારોના ચાલુ ખાતા, ચાલુ ખાતો પ્રવેશ પછીનું પાકું સર્વે. અચ્છા, કોના પ્રવેશ પછીનું? તો સીના, સીના પ્રવેશ પછીનું પાકું સર્વે. તારીખ કઈ છે? બે તારીખ જુદી હોય તો જોવાનું. અચ્છા, તારીખ એક જ છે, 31/3/2017 રોજનું પાકું સર્વે. સમજો ધ્યાનથી. ઓકે, પહેલેથી ચલો શરૂઆત કરીએ છીએ દાખલાની. વિગત રકમ બાકી હશે, હું ત્યાં લખતો જઈશ પછી. ઓકે, ડન. પંચોતેર ને 25 પૂરું જ કરતો, આને આની અંદર બીજું કશું જ નથી આવતું. અને જય સ્વામિનારાયણ કીધું 75 25 75 25 બે વાર, 75 25 ત્રણ વાર, બાકી આગળ લઈ ગયા. હવે
આ જે મૂડી છે અહીંયા લખી દઈએ સ્થિર મૂડી એ અને બી, એ અને બી ચલો એના કેટલા, બી ના કેટલા, 25,000 ટોટલ 1,00,000 રૂપિયા. નાવ બી કો હે હવે ચાલુ ખાતાની બાકી લખીએ તો જુઓ ચાલુ ખાતાની જમા બાકી હોય ઉધાર બાકી હોય પણ બંને અહીંયા મૂડી દેવા બાજુ આપી છે જુઓ જોઈ ચાલુ ખાતા બોલો ચાલુ ખાતા કેટલા 8,000 અને 2,000 ચલો એટલે એ થઈ ગયો ચલો હવે રોકડ આપણી બેંક ખાતામાં બાકી આગળ આવ્યા કેટલા બરોબર લખો છું 3,000 બાકી આગળ લાવ્યા ચલો બધાની બાકી લખાઈ ગઈ હવે શું કરવાનું એકત્રિત નફો કે એકત્રિત ખોટ તો એકત્રિત નફામાં મૂડી દેવા બાજુ કાઢી દે અકસ્માત વળતર ભંડોળ છે પણ પાંચમો હવાલો છે કે મેં 1,000 નો દાવો મંજૂર કર્યો છે એટલે દાવો મૂડી દેવા બાજુ તો અહીંયા કારીગર અકસ્માત નો દાવો 1,000 રૂપિયા અહીંયા લખી દીધા હવે 5,000 માંથી 1,000 તમે ચૂકવવાના છો દેવા તરીકે બધા 4,000 વેચી દેવાના ચાલુ ખાતામાં વેચવાના શું લખો અહીંયા કારીગર અકસ્માત વળતર અનામત ખાતે ચલો કેટલા રૂપિયા વધે 4,000 કયા પ્રમાણમાં તો જૂનું જૂનું પ્રમાણ 4,000 એક છે તો 3,800 ચલો એ વેચાઈ ગયું એ વાત પૂરી થઈ ગઈ હવે એક એક હવાલો જોઈએ અચ્છા જૂની પાગડી છે તો જૂની પાગડી આપણે નથી કાઢી ચલો જૂની પાગડી તમારે યાદ છે કે જેમાં વેચો છે એ વેચવાની જ છે પાગડી ખાતે ચાલુ ખાતામાં જૂની કેટલા રૂપિયા 5,000 છે 4,000 ને 1,000 ચલો હવે હવે આપણે નોંધોમાં જઈએ છે પહેલો હવાલો આપણે જે એટલે દાખલામાં કોઈ દમ રહે નહીં તો પહેલા હવાલાને આપણે ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરીએ સી તેના નફાના 1.4 ભાગ પેટે 20,000 રોકડા મૂડીના લાવે છે 5,000 પાગડી તરીકે લાવશે પાગડીની રકમમાંથી અડધી રકમ જૂના ભાગીદારો તરત જ ઉપાડી જશે તો ચલો સૌથી પહેલા પાગડી અંગે નોંધ હવે જોજો સર બરોબર છે પાગડી અંગે નોંધ ચલો એમાં એક જૂની પાગડી તો જૂની પાગડી તો આપણે માની જ વાળી પણ છતાં તો પાગડીની નોંધ લખીએ છીએ એટલે બધું લખીએ છીએ બીજું હું આખી બાબત જે નથી લખતો તમને ખબર પડી ગઈ છે જૂની પાગડી જૂના ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં મળી વળાય જૂના તો આમનો શું થાય કોણ છે જૂના ભાગીદારો એ અને બી તો એ ના ચાલુ ખાતે ઉધાર બી ના ચાલુ ખાતે ઉધાર તે પાગડી ખાતે તો એમાઉન્ટ ઓફ પાગડીઓ જૂની ઇઝ 5,000 ઇન ધ રેશિયો ઓફ 4:1 તો 4,000 એન્ડ 1,000 નાવ સેકન્ડ બીજી એન્ટ્રી શું થશે તો નવો ભાગીદાર બે વસ્તુ લાવશે પાપડી અને મૂડી તો લાવે ત્યારે આમનો થાય નવો ભાગીદાર લાવે ત્યારે નવે નવો ભાગીદાર મૂડી અને પાપડી લાવે ચલો તેની અમત કરો બોલો શું અમત થાય રોકડ ખાતે ઉધાર તે સીના મૂડી ખાતે જો મૂડી તો મૂડી ખાતે જાય ભાઈ ભાઈ તમને એમ થાય કે હું ચાલુ ખાતે લખો તો ના લખાય મૂડી મૂડી ખાતે જાય તે પાગડીના પ્રીમિયમ ખાતે ચલો મૂડીના કેટલા 20,000 પાગડીનો પ્રીમિયમ 5,000 ટોટલ 25,000 ઓકે છેલ્લે ત્રીજી હવે આ પાગડીના પ્રીમિયમનો લાભ કોને મળે કોના માટે પાગડી લાવે છે શા માટે લાવે છે તો પેલા બે જણા ત્યાગ કરે છે તો ત્યાગના પ્રમાણમાં મળે નવો આપી છે ત્યાગ શોધાય પાગડીનો પ્રીમિયમ જૂના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં ચલો ત્યાગનું પ્રમાણ આપણે શોધી લઈએ તો આમાં જે જગ્યા છોડ દઉં ત્યાગનું પ્રમાણ બોલો ત્યાગના પ્રમાણનું સૂત્ર ત્યાગ બરાબર ત્યાગના પ્રમાણનું ત્યાગનું સૂત્ર જૂનું માઇનસ નવ નોંધમાં તમે જૂનું નવું કરી શકો દાખલો એનો સ્પેશિયલ પૂછે તો આખું લખવું પડે કે નફા નુકસાનનું જૂનું પ્રમાણ માઇનસ નફા નુકસાનનું નવું પ્રમાણ ચલો એ અને બી જૂનું પ્રમાણ 4.5 1.5 બરાબર છે નવું પ્રમાણ નીચે આપ્યું છે 3 જેમ 1 જેમ 3.5 1.5 જો આ સીધું થાય આ 4/5માંથી 3 5 5 6 10 થઈ ગયો છે એટલે 4/5માંથી 3/5 જાય 1/5 અને ધીસ ઇઝ 0 1/5માંથી 1/5 0 તો આને નથી થતો લાભ નથી થતો ત્યાં કેમ બી ને પહેલા એ 1/5 મળતો તો પછી એ 1/5 તો એને કોઈ પાગડી ના મળે પાગડી તો ત્યાગ કરનાર રડી જાય અને સિમ્પલ સમજાય એવું છે જુઓ એ 1/5 નો ત્યાગ કર્યો તો એ 1/5 કોણ લઈ ગયો સી સી નું પ્રમાણ 1/5 છે પહેલા હવાલામાં વાંચો 1/5 ભાગ પેટે એમ ખબર પડે એમ ના ખબર પડે તેની ઉપરની લીટી વાંચો નવું પ્રમાણ આપ્યું છે 3 જેમ 1 જેમ 1
એનો છેડો કહેવાય લે પંચમાંસ, બરાબર છે? ઓકે ડન. તો નાવ બી આપણે શું કરીશું, બધી જ પાગલી કોને આપીશું? એ ને. તો શું આમ થાય, આજે જમા છે ઉધાર, પાગલીના પ્રીમિયમ ખાતે ઉધાર કે એ ના ચાલુ ખાતે? ચલો પાગલી ચાલુ ખાતે આપીશું 5000, 5000 બરોબર છે. અહીંયા શું લખ્યું છે, બધી જ પાગડી સી ને મળે, બધી સોરી એ ને મળે, એ ને મળશે. ચલો તો હવે આની ખતમ નહીં કરી દઈએ, આ તો બતાવી દીધું તું એટલે આને છોડ દો. આ વાર આ લખો રોકડ ખાતે ઉધાર, તો રોકડ ખાતે ઉધાર બાજુ શું લખાય? સીના મૂડી ખાતે, પછી પાગડીના પ્રીમિયમ ખાતે 20000 ને 5000. ચલો હવે એની ક્રોસ એન્ટ્રી આપો, સીના મૂડી ખાતે જમા, તો સીનો મૂડી ખાતે આવ્યું જમા કરો 20000. ચલો પાગડી નું પ્રીમિયમ અહીં જમા છે, ઉધાર છે, ઉડી ગયું. નવ એના ચાલુ ખાતે જમા, તો એના ચાલુ ખાતે જવા બાજુ કેટલા રૂપિયા? 5000. શું લખું? પાગડી નું પ્રીમિયમ. જો હવે દાખલાની હવા નીકળી ગઈ, ઈઝી દાખલો થઈ ગયો. જો હવે એના પછીનો હવાલો જુઓ, શું હવાલો કહે છે? હવાલામાં શું કહે છે, જમીન મકાનની કિંમતમાં 10% વધારો, જ્યારે ફર્નિચર અને સ્ટોકની કિંમતમાં 5% ઘટાડો. ત્રણ હવાલ એક સાથે આવી ગયા. ચલો પહેલા બધા અહીંયા બતાવી દઈએ. જમીન મકાન બોલો 35000, એમાં કેટલો વધારો? 10% વધારો, 3500 કરી દઉં એટલે 38500. બોલો પછી શું છે? ફર્નિચર અને સ્ટોક ની કિંમત માં, હા તો ફર્નિચર કેટલું? 30000 માઇનસ 5% ઘટાડો 1500, 28500. પછી સ્ટોક 15000, 15000 છે, તેમાં 5% ઘટાડો 750. આ બધાની બીજી અસર. ચલો જે બાદ કરો છે ઉધાર બાજુ, પ્લસ કરો છે જમા બાજુ, તો જમા બાજુ લખો છો જમીન મકાન ખાતે વધારો 3500, પછી આ બાજુ ફર્નિચર ખાતે ઘટાડો કેટલો? 1500. પછી સ્ટોક ખાતે ઘટાડો 750. ચલો પછી ત્રણ પતિ ગયો, એના પછી રોકડ અને બજાર કિંમત 35000 છે. અંદર જુઓ રોકડો કેટલા છે? 25000, તો 35000 કરવાના છે, તો 10000 નો વધારો 25 ને 10. બીજી અસર પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ રોકડો ખાતે વધારો 10000. પછી દેવાદારો પર 10% ગાલ ખાતા નામ, બધું અહીંયા જ આવે છે. દેવાદારો કેટલા? 5500. 10% ગાલખાત અનામત બોલો 550. 49 50 12. હવે જો બે રીતે હું સમજાવી દઉં, એક તો સિમ્પલ, 550 માંથી 500 ની જોગવાઈ અંદર આપેલી છે, 50 થી વધારે જોગવાઈ કરવાની. બીજું અહીં જોવાનું, એને દેવાદારો કેટલા બાર મૂક્યા છે? 5000. તમે કેટલો લખ્યા? 49 50 50. એટલે તમે તમારી મિલકતમાં 50 રૂપિયાનો શું કર્યો? ઘટાડો. તો એ 50 રૂપિયા ઘટ્યા, મિલકત ઘટે તો નુકસાન થાય નહીં. નવી ચોપડી માં કઈક સુધારો છે, બેંક ચાર્જિસ ના 450 ચૂકવેલ, જેની નોંધ કરવાની બાકી છે. એટલું સમજો ને, બેંક ચાર્જિસ ના કેટલા ચૂકવ્યા? 450. તમે બંનેને ભેગા કરી લખો તો આમનો તો એક જ કરવાની હતી. ચલો બેંક ચાર્જિસ ના ચૂકવે, ત્યાં આમનો દરેક જણ નથી કાઢે. શું આમનો થાય? ચૂકવે એટલે રોકડ જાય, જાય તો જમા. અને બેંક ચાર્જિસ ખર્ચ, ખર્ચ આવે અહીં છે ને, તમારે કઈ પેલા ખર્ચ બંધ કરીને પછી નફા નુકસાન ખાતે રહેજો, એ હિસાબો નથી. આ પુનર્ગઠન ના હિસાબો છે, એટલે અહીં ખર્ચા તમારે સીધા ક્યાં લઈ જવા પડે? પુનઃ મૂલ્યાંકન ખાતે. એટલે તમે આમનો ત્યાં લખી દો, પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. તો મને ખતમણી કરવું હવે. પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ
रोकड़ खाते, बैंक चार्जेस, चलो कितना रुपया, बीजी असर, रोकड़ खाता नहीं जमा बाजू, पुनः मूल्यांकन खाते, प्योर खाता नहीं किया था, बैंक चार्जेस रखी तो है चाहे, पर आपने 200 बैंक चार्जेस, आप प्योर खाता नहीं, कितना रुपया, 450, ओके डन, बाकी बदो तो थई गयो छे, तो एक एक ना खाता बंद करिए, समझो ध्यान थी, अबे यहाँ सवालों करिए, 10 × 13 = 500 छे, 800 × 1500 = 2400 चालू खाते कौंसमां नफो, चालू खाते कौंसमां नफो नहीं मार क्या है, चालू खाते नफो जो जो छोकरा आवे छे अंदर डन करो तो ભાગ પાડવાના 4 × 1 = 5/600 અને પેલા 8600 પેલામાં જોઈ લેજે 8600 હવે એનો ચોથો ભાગ એટલે 150 ચલો એક અસર ઉધાર બીજી જમા શું લખો અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાતે ઇન ધ બ્રેકેટ નફો કેટલો 8600 પછી 2150 ચલો આનો ટોટલ કરો હવે ચાલુ ખાતાનો 8 × 13 ને 3 × 16 = 24 2800 4950 જોતા રહેજો ભૂલો હોય તો 24800 4950 3950 2800 બાકી આગળ લઈ ગયા ચલો બાકી ચાલુ ખાતા ની લખી કાઢીએ ચાલુ ખાતા ક્યાં લખો હોય અહીં લખી દઉં અને નીચે ચાલુ ખાતા હવે એમાં એ અને બી ચલો ચાલુ ખાતામાં એ અને બી 2800 × 39 = 50 એટલે આવશે 2800 × 23 = 2450 છોડો આગળ વધો એ પતી ગયું એ લખાઈ ગયું હવે આપણે મૂડી ખાતામાં જઈએ સી નું 20000 એક વાર 20000 બે વાર 20000 ત્રણ વાર બાકી આગળ લઈ ગયા ચલો એ બાકી આગળ લઈ ગયા 20000 આ સી નું મૂડી ખાતું છે તો આપણે ત્રણે ભેગા કરીએ આ છે ને લખો ના હોય તો એટલે અહીંયા સી કરી દો કેટલા લખો એ 20000 એટલે 1,20,000 ત્રણે ની ભૂલી ગઈ એ બી અને સી 1,20,000 ચલો રોકડ આપણી બેંક 28000 માંથી 450 બાદ કરો 27,550 બાકી આગળ લઈ ગયા ચલો રોકડ કેટલા થયા 27,550 હવે ખૂટતું કરતો મૂડી દેવા બાજુ જાઓ મૂડી દેવા બાજુમાં શું ખૂટે છે બોલ હા લેણદારો કેટલા 4000 પછી બોલ દેવી મૂડી કેટલી 1000 પછી સામે જાઓ સામે શું ખૂટે છે લેણદાર દેવી મૂડી બરાબર જય બગત ફર્નિચર આવી ગયો કાણ આવી ગયો લેણી મૂડી સ્ટોક આવી ગયો હા દેવાદારો અહીંયા લેણી મૂડી કેટલી 2000 ચલો ટોટલ કરો હવે 1,20 × 24 × 44 × 5 × 1,50 × 1,50 બે બાજુ મૂકવાના 1,50 × 750 એક જ લાઈનમાં મૂકવાના તો જગ્યાના કેટલા બાજુ મૂકી 1,50 × 750 કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો That is the end. Okay.